सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी जय श्री गणश्याम महाराजनी जय बधाई भक्तोने यथी जय स्वामीनारायण सदगुरु निष्कुळान स्वामी चौसठपदी ग्रंथनी अंदर पद तेतालीस एमां छेल्ले कथा एवी लखे छे के जे कपटी व्यक्ति छे एवो सत्संगनी अंदर कदाच हरतो फरतो ने जीवतो देखाय तो ए स्वामी के एने मरेलो मानी लेजो जेवी रीते सर्प छे ए पूछ हलावे छे पण बे पांच दीमा मरेलो ज छे बे पांच कलाकमां मरेलो ज छे एम जेना पिंडमां प्राण नथी ए जरूर मरेलो छे કાપ્યું તરું જેમ કૂંપળ કાઢે છે તેમ અનેક પ્રકારની કળ કરે પણ પેલી કૂંપળ જેમ સુકાઈ જાય એમ કપટી વ્યક્તિનું કપટ ઉઘાડું થશે નિષ્કુળાન સ્વામી કે જેમ છે એમ બધાય જાણશે માટે જીવનને નિખાલસ અને નિર્દોષને સરળપણે રાખવું આગળ પદ ચુમ્માલીસમાં સ્વામી લખે છે જેમ મહાજળ માં મગર સાગર સૌને રાખે રે નાના મોટા કરી રહે ઘર કોઈને ન કાઢી નાખે રે પણ જ્યાં લગી જીવ હોય ત્યાં લગી તેમાં રહે રે વન જીવે રહે નહીં કોઈ લેર દૂર નાખી દહે રે હરિજનનું જીવન છે ધર્મ પોતે પોતાનો પાડે રે તજે નહીં ભજે પર બ્રહ્મ તો રહે તેમાં સદા કાળે રે વન જીવે હોય નહીં વાસ સતસંગ સિંધુ માઈ રે કરવો નિષ્કુળાનંદ તપાસ કયું નથી કૂડું કાંઈ રે જે કોઈ ડચકા દિવસ રાત ખાતો નર હોય ખરા રે તેની જીવવાની જૂઠી વાત પાપડા મેલો પરારે જેની નાડી છાંડી ગઈ ઘર જીવા તો ટૂંકી પડી રે દ્રગ દોય દઈ ગયા દર શ્વાસ આવ્યો સુદો ચડી રે તેહ સમા માહી સગ પણ કરે કોઈ કન્યા તનુ રે તેનો રોકડું છે રંડા પણ એવા તન ઉદારે ગણું રે તેમ સત્સંગમાં કોઈ જન ગડબડ ગોટા વાળે રે કહે
નિષ્કુળાનંદ કોય દાન રખે તે જીવિત બાડે રે કહે નિષ્કુળાનંદ કોય દાન રખે તે જીવિત બાડે રે સ્વામી પદ 44 અને પદ 45 બે પદ આપણે વાંચ્યા સ્વામી એમ કે છે જેમ મહાજળમાં મગર સાગર સૌને રાખે રે સાગર છે સમુદ્ર છે એની વિશાળતા અને એની ઉદારતા એવી છે મોટા મોટા મચ્છને પણ એ રાખે છે મગરને પણ રાખે છે સર્પોને પણ રાખે છે અજગરને પણ રાખે છે વહેલ જેવી જે મોટી માછલીઓ વાહન જેવી મોટી મોટી હોય કેટલા ટન એને ખાવા જોઈએ રોજનો ખોરાક કેટલા ટન એનું વજન હોય પૃથ્વી પણ આ જમીન ઉપર પણ જે પ્રાણીઓ એટલા મોટા પ્રમાણના જો થઈ જાય ને પૃથ્વી ઉપર તો પૃથ્વી ઉપર મનુષ્યનું જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય એટલા મોટા પ્રાણીઓ જળમાં છે જે પૃથ્વી ઉપર નથી દેખાતા જમીન ઉપર નથી દેખાતા એટલા જળમાં છે સમુદ્રે બધાને રાખી રહે છે પોતામાં સમાવી દે છે નાના મોટા જે કોઈ હોય બધાને સમુદ્ર હમાવી લે સમુદ્રમાં જે નાખો એ બધું એ લઈ લે કોઈને કાઢી ના નાખે જેને નાખો એને આખા સ્ટીમરોના સ્ટીમરો નાખી દો તોય વાંધો નહીં આખા પ્લેનોના પ્લેનો અંદર જતા રહે બર્મ્યુડા ટ્રાયેંગલ જેવામાં તોય વાંધો નહીં ટાઇટેનિક જેવા હજારો ટાઇટેનિક અંદર જતા રહે ને તોય સમુદ્રને કોઈ વાંધો નથી એ કહે છે આવી જાઓ વાંધો નહીં અહીં ફૂલ જગ્યા છે રેસિડેન્સી ફૂલ છે મારી પાસે જ્યાં રહેવું હોય ત્યાં રહી શકો છો ખોરાક વેલ માછલી કે મારે ટન બંધી રોજ જોઈશે આટલા કિલો અરે જેટલો ટન જોઈએ એટલો માલ અંદર પડ્યો છે કોઈને સમુદ્ર કાઢતો નથી બહુ શક્તિશાળી છે બહુ ઉદાર છે દરેકને પોતામાં સમાવી લે છે પણ એવો સમુદ્ર પણ બાર લેરે નાખી દે છે કોને નાખી દે છે પણ જ્યાં લગી જીવ હોય ત્યાં લગી તેમાં રહે રે વન જીવે રહે નહીં કોઈ લેર દૂર નાખી લહે રે સમુદ્ર જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી જ એને સંગ્રહે છે જેવું એ મૃત્યુ પામે એટલે સમુદ્રની અંદર એનું શરીર ફૂલીને ઉપર આવી જાય અને લેર આવે લેર ભેગા એને કિનારાઓ ઉપર નાખી દે છે સમુદ્ર બધાને સંગ્રહે છે પરંતુ જેનો જીવ જતો રહે એને સમુદ્ર સંગ્રહી શકતો નથી સમુદ્ર આટલો ઉદાર હોવા છતાં પણ જે મૃત થઈ ગયો છે જેનું શરીર મૃત છે એવા શરીરને સમુદ્ર લેરથી બહાર નાખી દે છે એમ નિષ્કુળાન સ્વામી એ દ્રષ્ટાંત આપીને આપણને એવું સમજાવે છે હરિજનનું જીવન છે ધર્મ પોતે પોતાનો પાડે રે તજે નહીં ભજે પર બ્રહ્મ તો રહે તેમાં સદા કાળે રે વન જીવે હોય નહીં વાસ સતસંગ સિંધુ માઈ રે જેવી રીતે પેલો સમુદ્ર બધાને સમાવે છે એમાં માંસાહારી માછલીઓ હોય શાકાહારી માછલીઓ હોય મગર હોય સર્પ હોય કરચલા હોય બધાને સમાવે છે સમુદ્રે બધાને એન્ટ્રી આપી છે એમ સત્સંગરૂપી સિંધુ છે સ્વામી સમુદ્રની ઉપમા સત્સંગને આપે છે આ સત્સંગરૂપી સમુદ્ર એવો છે કુપાત્ર હોય સુપાત્ર હોય મુક્ત હોય પામર હોય મુમુક્ષુ હોય ગમે એવો અજ્ઞાની હોય જ્ઞાની હોય ધર્મિષ્ઠ હોય ધર્મ ઓછો હોય ભક્તિવાન હોય કે ભક્તિની અંદર હજુ ચાલવા વાળો હોય ગમે તેવો હોય એ તમામ જીવોને સત્સંગ એન્ટ્રી આપે છે વેલકમ આ બોર્ડ સત્સંગની અંદર સહજ રહેલું છે સમુદ્રે વેલકમનું બોર્ડ એના કણે કણમાં એના પાણીના બુંદે બુંદમાં નાખેલું છે વેલકમ આવો મારામાં જેટલા ઊંડા જવું એટલા જાઓ પણ જો પ્રાણ જશે તો કિનારા પર નાખી દઈશ
સમુદ્રની એક શરત છે, પ્રાણ જાય તો કિનારા પર નાખી દો, નહીં તો તમે ગમે એવા હોય તો એ મારામાં સંગ્રહી લો. એવી જ રીતે સત્સંગરૂપી સમુદ્ર એવો છે સ્વામી કે બધાને સંગ્રહે છે. આપણે પામર હોઈશું કે જન્મથી મુમુક્ષુ હોઈશું, પામર હોઈશું ને સંતના સંગે કરીને મુમુક્ષુતા જાગ્રત થઈ હોય, મુમુક્ષુતાનું બીજ રોપાયું હોય અને આપણને સત્સંગમાં એન્ટ્રી મળી, ગમે તેવા આપણે પૂર્વે હોઈશું, આ સત્સંગે આપણને વેલકમનું બોર્ડ લગાવીને એન્ટ્રી આપી છે. અહીં આગળ વિદેશો પહેલાં વિદેશની અંદર આવવું બહુ સહેલું હતું, ત્યાં આગળ એવું જૂના બધાય કહે છે કે કશું જ કરવાનું નહીં, તમે જઈ અને વિઝા કોન્સ્યુલેટમાં જઈને ઊભા રહો કે મારે જવું છે એટલે વિઝા દઈ દેતા અને ટિકિટ કઢાવીને અહીં આવી જાઓ એટલે અહીં પહોંચી જવાતું, બધાય માટે ખુલ્લું હતો દરવાજો. જ્યારે જ્યારે કોઈને જરૂર હોય ત્યારે ખુલ્લો હોય, આવે કડક કરી દે, આવે જરૂર નથી બહુ છે. પણ સત્સંગ સમુદ્ર એવો નથી. સત્સંગ સમુદ્ર તો સદાયને માટે સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી. શ્રીજી મહારાજ કે ગમે એવો કુપાત્ર હોય તો પણ સત્સંગમાં લેવો, ગમે એવો કુપાત્ર, એમાં શું બાકી રહ્યું? ગમે એવા કુપાત્રની અંદર કોઈ એવું લક્ષણ રહ્યું નહીં. કુપાત્રતા ગમે તેવી હોય, આ દુનિયાના ગમે તેવા ગુનાઓ કરેલા હોય, ધર્મની અંદર ગમે એટલો નીચો ઉતરી ગયેલો હોય, પણ સત્સંગ એને પકડશે, સત્સંગ એને સંગ્રહ કરશે, સત્સંગ એને રાખશે. પણ નિષ્કુળાનંદ સ્વામી કે આપણને બધાને, આપણને બધાને પોતપોતાના અંતરમાં ઉતરે તો ખબર તો પડે ને કે હું પામર છું, વિષયી છું, મુમુક્ષુ છું. મુમુક્ષુ છું તો એમાં કનિષ્ઠ છું, મધ્યમ છું, ઉત્તમ છું, બધાય શાસ્ત્રમાં લક્ષણો લખ્યા છે. એ લક્ષણો અને આપણા જીવની વૃત્તિઓ, આપણું જીવન વર્તન અને આપણા આંતરિક વિચારો એની સરખામણી કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે હું આ સ્ટેજ ઉપર ઊભો છું. સત્સંગ દર્પણ તુલ્ય છે. પ્રામાણિકતાથી પોતાની જાતને ન્યાય આપીએ તો આપણને દરેકને પોતાની જાતનું સારી રીતે દર્શન કરાવી શકે એવા અરીસાઓ સત્સંગમાં શ્રીજી મહારાજે, મોટા સંતોએ દયા કરીને ગોઠવ્યા છે. આટલું કામ થયું છે અને આટલું બાકી છે જે શ્રીજી મહારાજ અનુસંધાનના વચનામૃત અંત્યના 30માં કહે છે, એ મુમુક્ષુ માત્રને, ભગવાનના માર્ગે ચાલેલાને, સત્સંગમાં આવેલાને લગભગ 5-6 મહિના થાય કે 12 મહિના થાય એટલે એને ખબર પડવા લાગે. વિચારતો હોય તો પણ આવીને ખંખેરીને જતો રહેતો હોય, બસ ખાલી ગયા હતા, બેઠા હતા, કંઈક કહેતા હતા, એનું કામ નથી. પણ જે ડેલી કથા સાંભળતો હોય, થોડું મનન ચિંતન કરતો હોય, એવો કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાના આત્માનું દર્શન થવા લાગે છે, પોતે કઈ જગ્યાએ પહોંચ્યો છે દેખાવા લાગે છે. હવે જે કંઈ આપણે પૂર્વે હતા, આ સત્સંગની અંદર આવ્યા પછી આપણે વર્તમાન કાળે જે કાંઈ સત્સંગની કૃપા થકી થયા છીએ, ત્યાંથી આગળ વધવા માટેનો રસ્તો જો આપણે પકડી રાખીએ તો સત્સંગમાં આગળ જતા રહીએ અને સત્સંગ ક્યારેય આપણને કાઢી ના નાખે. પરંતુ જ્યારે આપણે સત્સંગમાં નહોતા આવ્યા, એ સમયની જે આપણી કુપાત્રતા હોય, એ સમયના આપણા જે સ્વભાવ હોય, એ સમયનું જે આપણી વાણી વર્તન આદિક હોય, એ સમયનું જે કંઈ આપણા જીવની અંદર પડેલી કુટેવો હોય, એ કુટેવોને આપણે સત્સંગ દ્વારા કાઢી નહીં, એ હેબિટોને કાઢી નહીં, એ કુપાત્રપણું કાઢ્યું નહીં, એ દુર્જનતા આપણી અંદર પડેલી એને કાઢી નહીં, એ દુર્ગુણોને આપણે કાઢ્યા નહીં, અને એને છાવરીને જો આપણે એનું પોષણ આપ્યું ઇનડાયરેક્ટલી, તો જે સત્સંગની અંદર આવવાથી આપણું સારું થવાનું હતું એ જ સત્સંગમાં આપણું મૃત્યુ થઈ જાય, આપણો ધર્મ જાય. હોસ્પિટલની અંદર કોઈ દર્દી છે અને એને સિગરેટ પીવાના કારણે ફેફસાનું કેન્સર થયું છે, એને એડમિટ કરેલો છે, ડૉક્ટરો એની પાછળ તંતોડ મહેનત કરીને એના કેન્સરને કાઢવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ ઓલો બાથરૂમ જવું છે આવા બાના હેઠળ, બાથરૂમમાં જઈ જઈને દિવસમાં 25 વખત ધુમાડા જો કાઢે તો આખી દુનિયાના સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો અને દુનિયાની ઊંચામાં ઊંચી કેન્સરની હોસ્પિટલમાં એને લઈ જવામાં આવે ને, તોય
અઠવાડિયે 10 દિવસે મહિને કે 2 મહિને એને કપડું ઓઢાડીને દઈ દેવું પડે એનું શરીર કોકને, કાંઈ ના થાય. ગમે એવો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય ને ગમે એવી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોય, પણ દર્દી જ જો દર્દ રાખવા માગે છે ને દર્દી જો મરવાના માર્ગે જ આગળ વધી રહ્યો છે તો ડૉક્ટરે શું કરવાના અને હોસ્પિટલે શું કરવાની, કંઈ ના થાય. એવી જ રીતે સત્સંગ અને સત્સંગની અંદર રહેલા, સત્સંગની અંદર મહારાજના મોકલેલા મોટા મોટા મુક્તો સંત રૂપે અને ભક્ત રૂપે આપણા જેવા સાધન દશામાં રહેલા અનેકનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર આવેલા હોય છે. રાત ને દિવસ આ સત્સંગરૂપી હોસ્પિટલની અંદર એવા અક્ષરધામના મુક્તરૂપી સ્પેશિયાલિસ્ટો આપણી અંદર અક્ષરધામના મુક્તોનું મુક્તપણું પ્રગટ થાય, પ્રગટ રહે, ટકી રહે, જેટલું આવ્યું છે એટલું જતું ના રહે, અને વિશેષ એ અક્ષરધામનું મુક્તપણું આવે અને એનું બદ્ધપણું તૂટે એવા પ્રયત્નો કરતા રહે છે, એવા વિચારો આપતા રહે છે, એવું આપણને વર્તાવે છે. વઢીને ખીજીને પ્રેમથી હસીને બોલીને ચાલીને આપણી સાથેના કોઈ પણ પ્રકારના પ્રેમે યુક્ત કડવા વ્યવહારો કરીને આપણને એવું ઘડતર આપે છે. પરંતુ જીવ જો પેલો જેમ બાથરૂમમાં જઈને ધુમાડા કરી આવે એમ જીવ કપટ કરીને કોઈ પણ પ્રકારના ધુમાડા કરે ને તો ગમે એવા સ્પેશિયાલિસ્ટો હોય ને અને ગમે એવી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોય ને તો એ દર્દી જીવવાનો નથી. કહેતા જીવની અંદર ગમે એવા મહામુક્ત મળ્યા હોય તો પણ મુક્તપણું આવતું નથી. વાત બહુ નક્કી છે. ડૉક્ટરને જેટલી ખેવના હોય કે મારે આને એકદમ સાજો કરવો છે, દર્દીને પણ એટલો ને એટલો જ ઈશક જોઈએ કે મારે પણ સાજું થવું છે. બે હાથે તાળી પડે, એક હાથે ન પડે. એક બાજુ પર ઈશક જબરો છે ડૉક્ટરને, પણ દર્દીને કોઈ ઈશક જ નથી. દર્દીને ઈશક તો નથી પણ ગાફલતા પણ એટલી છે. ગાફલતા તો છે પણ કપટ પણ એટલું છે. તો કોઈ ડૉક્ટર ક્યારેય દર્દીને સાજો ન કરી શકે. સ્વામી આપણને ચેતવે છે કે તમે બધાય મોક્ષના માર્ગે ચાલેલા છો, કલ્યાણને માટે ચાલેલા છો, ભગવાનના રાજીપા માટે તમે બધાય સત્સંગમાં આવેલા છો, ત્યારે સ્વામી આપણને બધાને ટકોર કરે છે તમારું જીવન ધર્મ છે. જે પોતપોતાનો ધર્મ છે એ ધર્મમાં જ્યાં સુધી તમે રહેશો ત્યાં સુધી સ્વામી કે આ સત્સંગ તમને સંગ્રહી શકશે. જ્યારે ધર્મ ધીરે ધીરે લોપ થતો હોય ને ખબર ના પડે. કેન્સર અચાનક કોઈ દિવસ શરીરમાં વ્યાપ્ત નથી થતું. બહુ નાનો અમથો સેલ હોય, જેને સ્કિનનું કેન્સર થાય, એક તલ જેટલો ડાઘ હોય, તલથી નાનો નાનો ડાઘ હોય, એમ લાગે કે આખસે જ કંઈ ડાઘો છે. ધીરે 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 સ્પ્રેડ થાય. બ્લડનું કેન્સર હોય કોઈને પૂછો, એક દિવસમાં કંઈ વ્યાપી નથી જતું, બહુ ધીરું બહુ ધીરું. પણ કેન્સર એટલો જ શબ્દ આપણે સાંભળીએ છીએ ત્યાં ધબકારા વધી જાય છે કે બહારથી બધુંય હાજું છે અને અંદર કેન્સર. કેન્સરવાળો વ્યક્તિ હાલતો ચાલતો જ દેખાય, બોલતો જ દેખાય, જમતો જ દેખાય, પણ અંદર બધું થઈ ગયું છે કેન્સર. એમ ધર્મનો થોડો થોડો લોપ, થોડો થોડો લોપ એ કેન્સર છે. એ વધતા 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 પછી એક સમય એવો આવે કેન્સરના સેલ અચાનક એકના બમના બમનાના ચોથા ચોથા ગણાના આઠ ગણા આઠના બાર ગણા થતા જાય, એમ એમ વધતા વધતા અચાનક વધી જાય અને અચાનક મૃત્યુ થઈ જાય. હાલતો ચાલતો ખાતો પીતો વ્યક્તિ દેખાતો હોય એમાં અચાનક અશક્તિ આવી જાય, અચાનક શરીર એનું પાતળું થઈ જાય, અચાનક એને બધું થઈ જાય. એ અચાનક જે થાય એની પાછળનું કારણ એને પૂર્વે ક્યારેય ચેક નથી કરાવ્યું, ચેક કર્યું નથી, ચેક કરાવ્યું નથી. કોઈ એને સલાહ દીધી હોય કે થોડું કંઈક કરો તો પણ એનું ધ્યાન એની ઉપર નથી હોતું. એવી રીતે જ્યારે આપણે સત્સંગમાં આવ્યા, ભગવાનને મોટાની કૃપાથી આ સત્સંગમાં ચાલ્યા જઈએ, સંતો ભક્તોના રાજીપાથી સત્સંગમાં ચાલ્યા જઈએ અને થોડો થોડો ધર્મ લોભ ક્યાંક કરતા જઈએ, આપણને ખબર ના પડે આપણે સત્સંગમાં હાલ્યા જઈએ, કારણ કે આપણે કૃપાના પાત્ર બનેલા હોઈએ. આપણે ક્યાંક ને ક્યાંક આ સત્સંગમાં સેવા દ્વારા કોઈક ભગવાનના સંતો ભક્તોનો રાજીપો મેળવેલો હોય, મોટા પુરુષનો રાજીપો હોય, મોટા પુરુષ આપણા માટે પ્રાર્થના કરતા હોય, સંતો ભક્તો આપણા માટે હૃદયથી પ્રાર્થના કરતા હોય,
એના કારણે આપણે સતત સત્સંગની અંદર જીવીએ છીએ એવું દેખાય, પરંતુ જે કંઈ આપણે ધર્મનો ઝીનો ઝીનો લોપ કરતા હોઈએ એ બધો ભેગો થઈ એક દિવસ સત્સંગ સમુદ્રની બહાર કાઢી નાખે છે. માટે સ્વામી કે સાવધાન રહેવું. શ્રીજી મહારાજના સમયની અંદર લીમડી ગામનો પીતાંબર લુહાનો હતો, એ સત્સંગી હતો, ગ્રહસ્થ સત્સંગી હતો. શ્રીજી મહારાજ ત્યાં લીમડી ગયા એટલે મહારાજ પાસે જઈને મહારાજને દંડવટ કરી અને મહારાજને કે મહારાજ મને સાંખ્ય યોગ વર્તમાન મારે લેવા છે. સાંખ્ય યોગ વર્તમાન એટલે સંસાર ખોટો પણ ખરો અને યોગમાંય રહેવાનું. સાંખ્ય એટલે ખોટું અને યોગ પણ ખરો. એટલે સાંખ્ય યોગ વર્તમાન એટલે સંસારમાં રહેવાનું ખરું પણ સંસારીની જેમ નહીં રહેવાનું, રહેવાનું ત્યાગીની જેમ, વર્તવાનું ત્યાગીની જેમ. પણ સંસારના જે અગત્યના વ્યવહારિક કાર્યો, જે કંઈ જવાબદારીવાળા કાર્યો હોય એ કરે, પણ વિશેષ જેમ બીજો ગ્રહસ્થ રહેતો હોય એમ ના રહે. એટલે સાંખ્યયોગ વર્તમાન પાડવા છે. અને એમાં વિશેષ તો એ છે કે સ્ત્રી પુરુષ બે બ્રહ્મચર્ય રાખે અને સંન્યાસ આશ્રમની જેમ રહે એને સાંખ્યયોગ વર્તમાન. શ્રીજી મહારાજ વખતે એવું ઘણા બધા ગ્રહસ્થ ભક્તો, પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો આવા સાંખ્યયોગ વર્તમાન પાડતા, સંસારમાં રહેવા છતાં છેડાવ્રત રાખતા. પીતાંબરને મહારાજે એમ કહ્યું, પીતાંબર તું કહે છે એ વાત સાચી છે, સાંખ્યયોગ વર્તમાન રાખવું એ સારું છે, પરંતુ તારા જીવ એટલો બળ્યો નથી કે તું સાંખ્યયોગ વર્તમાન રાખી શકે, અને તારા જે સ્વભાવ છે એ તને સાંખ્યયોગ વર્તમાન નહીં રાખવા દે. એના કરતાં ગ્રહસ્થ આશ્રમનો જે તારો વ્યવહાર જેમ ચાલે છે એમ રાખ, અને એની અંદર કોઈ પણ પ્રકારનો બીજો અધર્મ ના આવે આટલું જ ધ્યાન રાખ, બાકી સાંખ્યયોગ વર્તમાનની વાત તું રહેવા દે, અને વ્યવહાર બધા કરે છે એવી રીતે કર. પણ પેલા એ હઠ રાખી મહારાજને કહ્યું, ના મહારાજ તમે નહીં કોને તોય હું સાંખ્યયોગ વર્તમાન રાખીશ. આ ઓવર દોરડાયા, તમે ના કોને તોય રાખીશ. જીવનો આ સ્વભાવ બહુ છે, ના પાડી તો ગમે એવું સારું હોય તો એ મૂકી દેવું, એમાં કંઈ માલ નથી. એ કરવાથી કશું થાય નહીં, દેહાભિમાન વધે. કદાચ આપણને તપ કરવાની, ભજન કરવાની કે કોઈ પણ સારું કાર્ય કરવાની, પણ સત્વગુણે યુક્ત કાર્ય છે એ કાર્ય પણ જો ભગવાન ના પાડે, ભગવાનને ધારી રહેલા મોટા પુરુષ ના પાડે, તો સમજવાનું કામાં કાંઈ માલ નથી. હવે જો હું જેટલું આ કરીશ એટલું મારું દેહાભિમાનને વધારવાવાળું થાય, બાકી એમાંથી મને કાંઈ ફાયદો થવાનો નથી. કારણ કે જે સાંખ્યયોગ વર્તમાન પાડીને ભગવાનને રાજી કરવા, તો ભગવાન તો કહે છે ભાઈ તું ગ્રહસ્થની જેમ રહે તો હું રાજી જ છું, એમાં હરખો રહે તોય બહુ થઈ ગયું, મારે તને નથી સાંખ્યયોગ વર્તમાન પડાવવા. પણ આની એમ કે આપણે એમ ગ્રહસ્થ આશ્રમમાં બીજાના નામ દેવાતા હોય ને કે સાંખ્યયોગ વર્તમાન અમારા આ ભગત પાડે છે સંસારમાં રહીને, મહારાજ એમ કહેતા હોય ને, તો પીતાંબરને થાય કે એ લિસ્ટમાં મારું નામ પણ લખાય. પણ અઘરું છે વ્રત, શ્રીજી મહારાજને ખબર છે આની કેપેસિટી નથી. તોય પેલો કે મહારાજ તમે ના પાડો ને તોય હું રાખીશ. પક્કડ છે ને, એ જીવને જેટલી દુઃખી કરે ને એટલી કોઈ વાત ના કરે. પક્કડમાં કોઈ દિવસ કોઈ સુખી થયો નથી. હા, ધર્મ નિયમની પક્કડ ચોક્કસ રાખવી, ધર્મ નિયમની, પણ વિશેષ વર્તવાની પકડ ના રાખવી. વિશેષ વર્તવાની પકડ મોટા પુરુષો ના પાડે, ભગવાન ના પાડે તો મૂક્યો, એમાં નથી બરાબર. ધર્મ નિયમની દ્રઢતા હોય પાડવી પડે, એની અંદર મહારાજ કે આંટી રાખવી પડે. ધર્મ નિયમ પાડવાના છે, પોતે પોતાનો જે ધર્મ છે એ જાય એવું ન કરવું, એ તો રાખવી જ પડે આંટી. પણ કઈ જગ્યાએ આંટી છોડી દેવી એ પણ ખબર હોવી જોઈએ કે આ જગ્યાએ આંટી છોડી દેવાય. તપની આંટી રાખવી પડે, ભજનની આંટી રાખવી પડે. એવું જ બને કે જો ભજન ને તપની આંટીઓ જો અમુક ના રાખે તો મોહબતે કરીને બધું છૂટી જાય, મોહબતે કરીને છૂટી જાય. પણ એની આંટી રાખવી પડે.
પણ છોડવી ઘટે એ સ્થાનમાં અને છોડવી ઘટે એ સમયે, સમય જોવો, સ્થાન જોવો, એ સમયનો માહોલ જોવો અને એને છોડી પણ દેવું. પરંતુ ધર્મ નિયમની આટી તો જીવનરૂપ છે, એને ક્યારેય ના છોડાય. કોઈ મોટા પુરુષો કે કોઈ એવા ગુણિયલ સંતો, તો કોઈ એવી તો ધર્મ નિયમ લોપવાની આજ્ઞા તો કરે જ નહીં, પણ જગતનો પામર જીવ એને સત્સંગમાં આવી ગયો હોય, આપણે ચા કોફી નથી પીતા, આપણે આંટી રાખી છે ચા કોફી ના પીવી, અને પછી એ સત્સંગી કહેવાતો એને ચા કોફી રોજ બે ગ્લાસ પી જતો હોય, પછી આપણને કે પીવો ને, સ્વામી કહે છે ને કે ભક્તોનો મહિમા સમજો, ત્યારે શું સમજ્યા તમે? તો એને કહેવાય મારા વતીના ચાર તું પી જા. એમાં તો આંટી રાખવી પડે, એમાં મોહબત ના રખાય. હવે જમો ને અમારે કે અમારા ઘરનું છે, ભલે અમે બહારથી લાવ્યા પણ અમારા ઘરમાં આવી ગયું, હવે તો સત્સંગીના ઘરનું થઈ ગયું. જમો ને સ્વામી કહે છે કે હરિભગતના ઘરનું પાણી પીવે તો કલ્યાણ, તો તમારું ક્યાં બગડી જવાનું છે? અમે કંઈ થોડા એવા છીએ, અમેય સત્સંગી છીએ. તો ત્યાં કહેવું પડે કે ના, બધી વાત સાચી, પણ તમે તમારી રીતે જેમ વર્તતા એમ વર્તો, મને બાદ ના કરશો. આંટી રાખવી પડે એ જગ્યાએ, ત્યાં આંટી ના રાખીએ તો ઉતરી જઈએ, કારણ કે એ હજુ ઉતરતો છે સત્સંગમાં. આપણે એટલા ચડેલા હોઈએ, હવે જો એનો સંગ કરીએ અને એની મોહબત રાખીએ તો ઉતરી જઈએ. એટલે ક્યાં રાખવી, કેટલી રાખવી, કેવી રીતે રાખવી, એ બધું જરૂરી છે. પણ ભગવાન અને મોટા પુરુષ ચોખ્ખું કહે છે કે આ નથી જ મારે તારે પહે કરાવવું, તું કરીશ જ નહીં, અને તોય જીવ ખોટા કોડ કરે તો એનું દેહાભિમાન વધે. પિતાંબર એને કીધું, મહારાજ તમે ના પાડશો ને તોય હું રાખવાનો છું. મહારાજ બોલ્યા, બહુ સારું, રાખ જા. મનનું ધાર્યું જીવ કરે ને ત્યારે ભગવાનને મોટા પુરુષો શું કહે, સારું કર જા, વાંધો નહીં, કરવા દે, અથડાય ત્યારે પાછો આવજે કે અથડાયો આવે ત્યાં સુધી કરી લે. એ ભગવાનને મોટા પુરુષો બહુ ઉદાર હોય છે ને, એટલે કરવા દે જીવને પછી, કારણ કે જાણે હું નહીં કરવા દઉં તો હાવ ભાંગશે, એના કરતાં ભલે અથડાઈને પાછો તો આવશે, એટલે કરવા દે. પછી મહારાજ ત્યાંથી ડભાણ પધાર્યા, પિતાંબરને હવે સાંખ્યયોગ વર્તમાન ઘરમાં પાડ્યા, એટલે ચારિત્રહીન એનું વર્તન થવા લાગ્યું. ગામની અંદર બીજી સ્ત્રીઓ સાથે એનું ચરિત્ર ભ્રષ્ટ થવા લાગ્યું, જીવન ભ્રષ્ટ થવા લાગ્યું. એમાં એની એક દુકાન હતી, એ દુકાન ઉપર ગામની એક બાઈ રોજ આવે. હવે આ પિતાંબરની ઘરવાળીએ બરાબર ધ્યાન રાખ્યું કે આ કોઈ બાઈ રોજ દુકાને આવે ને આ ઘેર હુવા આવતો નથી, તો શું છે આ, કે હું ભજન કરું છું કે ત્યાં બેઠો બેઠો રાતે ધ્યાન કરું છું મહારાજનું. ઓલી બાઈએ બરાબર ખબર રાખી, એટલે એને એક દિવસ શું કર્યું, ઓલી બાઈ જેવી દુકાનમાં ગઈ ને, એટલે રાતે તાળું મારી દીધું બહારથી, અને સવારમાં 10 વાગે, આ માથા ભારે બાઈ હશે, સવારમાં 10 વાગે તાળું આખા ગામને ભેગું કર્યું કે મારો ધણી કેવું સાંખ્યોગ વર્તમાન પાડે જ મારે બતાવવું છે. બહુ માથા ભારે બાઈ હશે. અને એને પછી તાળું સવારમાં ખોલ્યું, તે પિતાંબરની ઓલી બાઈ દુકાનમાંથી નીકળ્યા અને આખા ગામમાં લાજ ગઈ, આખા ગામમાં વાત થઈ, અને પોતે ભાગીને શ્રીજી મહારાજ પાસે ડભાન મહારાજ હતા ત્યાં આવ્યો. આ મહારાજ વખતના બની ગયેલા હરિભગતની વાત છે. મહારાજ પાસે આવ્યો અને પિતાંબરભાઈને ભાળીને મહારાજ પાછા બેઠા હતા. મહારાજ બોલ્યા, માર્ક કરો, માર્ક કરો, પિતાંબરભાઈ અની શુદ્ધ સાંખ્યોગ વર્તમાન પાડીને આવે છે, માર્ક કરો, કે રસ્તો કરો, કેવડા મોટા ભગત જોવો તો ખરા, ખ્યાત નામ સાંખ્યોગ વર્તમાન, આખા પેપરમાં છપાઈ નાખી, પૃથ્વી પર ડંડરો પીટાય એવું વર્તમાન પાડ્યું છે. આવો આવો પિતાંબરભાઈ, કે અની શુદ્ધ વર્તમાન તમે તો પાડ્યું. પિતાંબર દંડવટ કરીને મહારાજના પગમાં પડ્યો. મહારાજને કહ્યું, મહારાજ હું ભૂલ્યો, હું ભૂલ્યો, તમે મને કીધું તું કે તારું સાંખ્યોગ વર્તમાન નહીં રે, રહેવા દે, પણ મેં માન્યું નહીં, મેં માન્યું નહીં. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં 837 નંબરનું આ ચરિત્ર છે. એમાં લખ્યું, મોટા પાસે આવું કપટ રાખે તો એ ઉઘાડા થયા વિના રહેતું નથી. સત્સંગની અંદરથી એવું કપટ આપણને બહાર કાઢી નાખે. ધર્મ પાળવાની અંદર જે આપણી
ગમારતા ગાફલતા એ આપણને સત્સંગની બહાર મૂકી દે છે, સત્સંગની બહાર મૂકી દે છે. દેશકાળની અવરાઈએ કરીને દેશકાળનું વિપરીતપણું હોય, કોઈ પણ પ્રકારના આપણે એવા પ્રદેશોમાં જવાનું થયું, એવા સ્થાનમાં જવાનું થયું, તો ત્યાં આગળ જગતના જીવો જ હોય તો ત્યાં બધો જ ધર્મની, એમ તમે જોબો કરવા જાઓ, તમે સ્ટોર ચલાવતા હો, તમે દુકાનો પર જોબ કરતા હો, તો ત્યાં તો બધું મર્યાદા વિનાનું ચાલતું હોય જાજા ભાગનું. અત્યારે યુગ એવો થતો જાય છે જેના કારણે એવું હાલતું જ હોય. પરંતુ ભગવાનનો ભક્ત છે ને, એને તરત ખબર પડી જવી જોઈએ મારો આંખનો ધર્મ શું છે, મારી જીભનો ધર્મ શું છે, મારા નાકનો ધર્મ શું છે, મારા કાનનો ધર્મ શું છે, કયું સાંભળવું, કયું જોવું, કયું જમવું, કયું બોલવું, કયો સ્પર્શ કરવો, એની ખબર એને તરત પડી જ જવી જોઈએ, તરત પડી જવી જોઈએ. આ સેન્સરો નાખેલા હોય છે સિક્યુરિટી સિસ્ટમના, તમારા ઘરમાં પણ તમે સિક્યુરિટી સિસ્ટમ મૂકી હોય ત્યાં તમને ખબર હોય કે સેન્સરો મૂકે, બારી આગળ બે મૂકે, દરવાજા પર મૂકે, એ બે જે સામસામી સેન્સ જે હોય એ જો એકાબીજાથી થોડાક આગા પાછા થાય એટલે તરત એલાર્મ વાગે કે આ બારી ખુલી છે, આ દરવાજો ખુલ્યો છે. એક આ લોકોનું મકાન સાચવવા માટે સિક્યુરિટી સિસ્ટમ રાખવી પડે છે. એક બારી ખુલે તો એલાર્મ વગાડવું પડે છે, સાવધાન રહેવું પડે છે. તો અક્ષરધામનો રસ્તો કાપવા માટે નીકળેલા આપણે બધાય મુમુક્ષુ પાસે ના આંખનું સેન્સર હોય, ના કાનનું સેન્સર હોય, ના જીભનું હોય, ના ચામડીનું હોય, ના વાણીનું હોય, તો નુકસાન તો ચોક્કસ થાય, ચોક્કસ નુકસાન થાય. સત્સંગ એવું નથી કહેતો કે તમે સત્સંગમાં આવી ગયા એટલે સત્સંગે આપણને એવો ઈજારો નથી આપ્યો, નિર્ભય થઈ ગયા, નિર્ભય થઈ ગયા એવું સત્સંગ નથી કહેતો. સત્સંગ એમ કહે છે તમે જોખમી થયા, હવે તમારી પાસે જોખમ આવ્યું છે. સત્સંગ એમ કહે છે તમે હવે જાળવો, જતન કરી. સત્સંગ એવું કહે છે રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે. સ્વામીએ આગળ કીધું ને, નિષ્કુળાન કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. ધર્મનું જતન કરવું અતિશય કરવું, અતિશય ધર્મ છે ને, ધર્મ રક્ષતિ રક્ષિત, જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની રક્ષા કરે છે. જે ધર્મને પોતે જાળવી રાખે છે ધર્મ એને જાળવી રાખે, જે ધર્મનું પોષણ આપે છે ધર્મ એને પોષણ આપે છે. ધર્મ બહુ મહારાજને વહાલો છે, પોતપોતાનો ધર્મ. ત્યાગીનો ધર્મ ગ્રહસ્થને નથી શોભારૂપ, ગ્રહસ્થનો નથી ત્યાગીને શોભારૂપ. બંનેના જે જે ધર્મ છે મારા અને તમારા, ત્યાં આપણને તરત એની બહાર જવાનું થાય. મેં કીધું દેશકાળની અવરાએ કરીને ક્યારેક નીકળવું પડ્યું, પણ તરત જ સ્મૃતિ થઈ જાય, અંદર તરત એલારામો વાગવા માંડે, સમથિંગ રોંગ, અત્યારે આ ખોટું છે, રિટર્ન થાવ, એમ રિટર્ન થતાં આવડવું પડે. રિટર્ન જો ન થઈએ તો નુકસાન બહુ મોટું થાય. કોઈક દિવસ એના કારણે સત્સંગમાંથી આપણે બહાર જતા રહીએ. કેટલા લોકો સત્સંગની બહાર પૂર્વે પણ નીકળી ગયા છે આ સમુદ્રમાંથી, વર્તમાન કાળે પણ નીકળી જાય છે અને ભવિષ્યમાં પણ નીકળી જશે. આ સત્સંગ સિંધુ એવો છે, જે કોઈ ડચકા દિવસ રાત ખાતો નર હોય ખરા રે, તેની જીવવાની જૂઠી વાત પાપડ મેલો પરારે. આપણને લાગે કે આ ધર્મનો લોભ કરે તો એ સત્સંગમાંથી જતો જ છે નહીં. આમાં તો સ્વામીએ લખ્યું કે સત્સંગની લેરે બહાર કાઢી મૂકશે. આપણને નજરે લાગે કે ઓહો આ ઉતરે છે, પણ આ ઉતરે તો એને કંઈ પ્રોબ્લેમ થાય, કશો નથી થતો. જુઓ ને, હું જેમ રહું છું એમ રહે છે, અરે છે, ફરે છે, બધું કરે છે, પછી મને હું એકલો જ ગુનેગાર? મારે જ બધું સહન કરવાનું, મારે જ એકલું પીવાનું, મારે જ પાડવાનું? શ્રીજી મહારાજ કે અમે તમારા દુશ્મન નથી. મહારાજે કહ્યું આખું જગત આ વિષયોને ભોગવે છે, તો વિષયોનું સર્જન જ મહારાજ કે મેં કર્યું છે, તો હું કહું છું મારા ભગતે પંચ વિષયની આશા મૂકવી અને આખું જગત ભોગવે છે, તો હું કાંઈ ભગતનો વિરોધી નથી, પણ મહારાજ કે એમાં મારા ભગતનું સારું નથી. ઝેર મેં જ બનાવ્યું છે પણ મારા ભગત માટે નથી બનાવ્યું. બધું સર્જન આ પૃથ્વી પર ઘણું બધું એવું થયું છે જે જગતના વિષયી જીવો માટે છે. ભગવાનને તો સૃષ્ટિનું કાર્ય કરવાનું એટલે એમને તો બધું જ રચવું પડે,
પણ એનો અર્થ એ નથી કે તમે એ કરો જ, અને કરો એ સાચું જ છે. દારૂ પીને ગાડી ચલાવવાની છૂટ છે? નથી. દારૂ પીને ગાડી ચલાવવાની છૂટ નથી. પાણી પીને ગાડી ચલાવવાની છૂટ તો છે. આ પાણી કોઈ કોઈ દિવસ એવું મીટર રહે, પાણી પીને નીકળ્યા છો તો ગાડી ના ચલાવાય એવું છે, દૂધ પીને નીકળ્યા છો તો ગાડી ના ચલાવાય એવું છે, અને દારૂ પીને ના ચલાવાય. તો દારૂની આ અહીં આગળ છૂટ છે, પણ દારૂ પીને ગાડી ના ચલાવાય એની પાછળનું કંઈ કારણ પણ છે ને. એનો અર્થ કે શરીર માટે તો નુકસાનકારક છે, શરીર માટે તો નુકસાનકારક છે. એ લોકો એટલું તો સમજે જ છે કે માઇન્ડનો કંટ્રોલ રહેતો નથી, એ કેટલાય લોકો માટે મૃત્યુનું, પોતા માટે પણ મૃત્યુનું કારણ બને છે, એ તો છે જ. એવી રીતે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ ગાફલ વર્તે છે, અને જીવનો આમ ઉતરતો જ જોવાનો સ્વભાવ છે. ઉતરતું હોય ને એ ગમે કે આ નથી કરતા, આ નથી પાડતા, તો એમને ક્યાં દુઃખ છે? કંઈ જીવે જ છે ને, ખાઈ પીને લેર જ કરે છે ને, ક્યાં સત્સંગમાંથી નીકળી ગયા? પણ નિષ્કુળાનંદ સ્વામી કે આવી ગાફલતા પણ જે કોઈ સાવધાન થઈને ચાલે છે, જીવનો ઢાળો ઉતરવાનો છે, પણ ઉતરતું દેખીને ક્યારેય આવી ગાફલતા ના રાખવી. કારણ કે જે કોઈ ડચકા દિવસ રાત ખાતો નર હોય ખરા, કોઈ ડચકા ખાતો હોય, ખાટલામાં પડ્યો પડ્યો, તો હવે કોઈ એવી આશા રાખે કે હજુ 25 વર્ષ કાઢશે, હવે બેઠા થશે દાદા, એવું રાખે? ઘણા દાદાઓ હંતા કુકડી રમતા હોય, સમજ્યા ને, થોડી વાર આમ આઈસીયુમાં જતા રહે, પછી પાછા થોડી વાર થાય ત્યાં બહાર આવીને મગ ખાવા માંડે, પાછા મહિનો બે મહિના થાય ને એટલે ફરી ઉપડે, પાછા બહાર આવી જાય, એટલે બહાર આવી જાય એટલે બીજા 25 વર્ષ કાઢી નાખે? ના રે ના. અને એકવાર જો ડચકે જીવ ચડ્યો તો કળિયુગમાં તો ત્રીજા ડચકે લખ્યું છે, ઉપડી જ જાય. એમ ડચકા ખાતો હોય એની જીવવાની ખોટી આશા, એમ ઉતરતા રસ્તે જે ચાલે, કોઈ મોટાએ કલમ નાખી નથી કે આ સત્સંગમાં એ રહી શકે. ઉતરતા રસ્તે ચાલ્યો, અને રોજ જો એ થોડો થોડો ઉતરતો જાય છે, તો શ્રીજી મહારાજ કે અમે એનું રૂડું કરવાની ઈચ્છે તોય ના થાય, બીજાની ક્યાં વાત કરવી. મહારાજ કે છે અમે રૂડું કરવાની ઈચ્છે, માટે આપણે એટલું તો યાદ રાખો, ગુરુજી વારે વારે કે છે થાકી જઈએ તો જે પગથિયા ઉપર આપણે બેઠા છે ને ત્યાં બેઠા રહીએ, ઉપર ના ચડીએ તો કાંઈ નહીં, જ્યાં બેઠા છે ત્યાં બેઠા રહીએ, પણ એથી હેઠા તો જઈએ જ નહીં. જેટલું આપણે પાડ્યું, જેટલા આપણે મહારાજને રાજી કર્યા, મોટાને રાજી કર્યા, સંતો ભક્તોનો રાજીપો લીધો, એટલો રાજીપો તો ટકાવી રાખો. એટલો જેટલો ધર્મ પાડ્યો છે એટલો તો ટકાવી રાખો, જેટલી ભક્તિ કરી છે એને તો ટકાવી રાખવી, એનાથી ઉપર ન જવાય તો વાંધો નહીં, પણ હેઠા તો ના જ ઉતરવું. આવું ગુરુજી કથા વાર્તામાં વારે વારે કહે છે, જે પગથિયે ચડી ગયા એ પગથિયે બેઠા રહીએ. બાકી જો ધીરે ધીરે ઉતરતા જઈએ તો ડચકા ચાલુ થઈ જાય, અને પછી એની જીવવાની જૂઠી વાત, પાંપડા મેલો પરા. સ્વામી કે પછી આશા નહીં રાખવાની કે હવે આ કોઈ છોકરો ડચકા ખાતો હોય, 18 વર્ષનો હોય ને ડચકા ખાતો હોય, ભલે જુવાન છે, પણ આઈસીયુમાં હવે છેલ્લે ડચકા ખાય છે, ઓક્સિજન ઘટતો જાય છે, ને પછી કોઈ કે મારો દીકરો મોટો થઈને મોટો બંગલો રાખશે ને ગાડી રાખશે ને, આવા સંકલ્પોનું લિસ્ટ પૂરું ના થાય ને ત્યાં ઓલાના શ્વાસ પૂરા થઈ જાય, પછી કંઈ આશા નહીં રાખવાની, પછી કંઈ ના થાય. ધર્મહીન વ્યક્તિ પાસે કોઈ દિવસ કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી, કોઈ કાર્યની સિદ્ધિ નહીં, ધર્મ તો જોઈએ જ. જેની નાડી છાંડી ગઈ ઘર, જીવા તો ટૂંકી પડી રે દ્રગ, દોય દઈ ગયા દર, શ્વાસ આવ્યો સુધો ચડી. જેની નાડી છાંડી ગઈ ઘર, હવે નાડી ધીમી પડી રહી છે, જીવા આમ તૂટક તૂટક બોલાય છે, અને એની આંખ, એની જે નેત્રો છે એ અંદર ઘરી ગયા છે, શ્વાસ ખરેખરો એક દંડો શ્વાસ ચાલુ થઈ ગયો છે, અને એ સમયે કોઈ બુદ્ધિશાળી પોતાની યુવાન કન્યાને લઈને આવે, અને એવી યુવતીને એમ કહે કે આ બહુ રૂપાળો છે છોકરો, ભલે ડચકા ખાતો, ભલે એક દંડો શ્વાસ ચાલતો, પણ આવો રૂપાળો અને આવો ભણેલો ગણેલો સારા પરિવારનો દીકરો છે, અને મારે કન્યા દેવી છે એટલે અત્યારે એના લગ્ન મારે કરાવવા છે. તો નિષ્કુળાનંદ કે શું થાય,
तेह समा माही सगपन करे कोई कन्या तनुरे तेने रोकड़ू छे रंडापन एवा तन उधारे गनुरे। स्वामी के एने रोकड़ू रंडापन छे एवा तन एटले अखंड सौभाग्यनु उधार छे अने जमा पासु एनु कयु छे के हमणाज विधवा थई जशे वार नहीं लागे एम स्वामी के छे। ધર્મનો લોપ કરતા હોય એવા વ્યક્તિઓનો સંગ કરે એવા વ્યક્તિઓના જીવનમાંથી ઉપદેશ મેળવીને પોતે પણ ઉતરતો થાય ઉતરતાના સંગે ઉતરતા થવાય છે એ શાસ્ત્રનું વિધાન છે લોકમાં પણ મળતું છે અને આપણા અનુભવમાં પણ એ વસ્તુ આવે છે ઉતરતાના સંગે ઉતરતો જીવ થઈ જ જાય। રાતને દિવસ જો ઉતરતાના વિચારોને લે ઉતરતાનો સંગ કરે ઉતરતાની ક્રિયા જોવે ઉતરતું જીવને ગમે છે જન્મો જન્મથી ગમે છે। વચનમાં વસ મોગનો વર્તવો નર અમરને મોકડમાં મજા ખરી સાચી કહો ચરાચરને। મોકડમાં બધાને મજા આવે મોકળમાં બધાને મજા આવે બંધન કોઈને ગમતું નથી બધાને મોકળમાં મજા આવે એટલે ઉતરતો જ્યારે થાય ત્યારે એને મોકળ જ મળે કારણ કે એની ઉપર ભગવાનનું શાસન પછી નથી રહેતું એની ઉપર શાસ્તા કોઈ મોટા પુરુષો નથી રહેતા એની ઉપર શાસ્તા કોઈ ભગવાનના એવા આદર્શ સંતો ભક્તો નથી રહેતા એને પછી ભગવાનને એવા મોટા પુરુષો નક્કી કરે ને વિચારે કે હું એને જે કરવું એ કરવા દો અને એવું કરવા દે ને ત્યારે જીવને એમ લાગે વાહ હવે આપણે કંઈક છીએ પણ એવું જ્યારે જીવને થયું ત્યારથી જ જીવના ડચકા ચાલુ થઈ ગયા। કોઈ ભગવાન કે મોટા પુરુષ હોશિયાળા થયા જે દિવસે મારા કે તમારાથી હોશિયાળા થયા અને એના જીવમાં એમ થયું કે આને હવે કાંઈ કહેવું નથી જે કરવું એ કરવા દો ને જ્યાં જવું હોય ત્યાં જવા દો આવું જ્યારે એને હૃદયમાં થયું ને તે દિવસથી આપણા ડચકા ચાલુ થયા એ જીવનના અંતિમ શ્વાસ સુધીમાં પણ આપણને પરિણામ આપી દે જીવનના શ્વાસ પૂરા થયા પછી પણ પરિણામ આપી દે એ ડચકા જ છે। ધર્મ વિનાનું જીવન એ ડચકા ખાતો જ છે માટે ધર્મવાળું જીવન રાજીપાવાળું જીવન ભક્તિવાળું જીવન જેટલી આપણી શક્તિ હોય કેપેસિટી હોય મહારાજને મોટાની જેટલી આજ્ઞા હોય એટલા વૈરાગ્ય અને જ્ઞાનવાળું જીવન આટલું જીવન આપણે કેળવણી કરીને કેળવવું જોઈએ। તમારે તમારી રીતે ગૃહસ્થ આશ્રમમાં જેટલું યોગ્ય એમાં હોય એ કરવું જોઈએ મારે ત્યાગ આશ્રમ પ્રમાણે મને યોગ્ય હોય એ કરવું જોઈએ એ કરીશું તો આ સત્સંગ સંઘર્ષે નહીં તો મોટી મોટી ફૂલની કોઠણ સુધી પથારીઓની અંદર ચાલવાવાળા હોય એવાના પતન પણ આ સત્સંગમાં થઈ ગયા છે ગોઠણ સુધી પગ અંદર ઘરી જાય એવી પથારીઓ થતી હોય એની માટે પણ નુકસાન વોરાયું છે નુકસાન જીવ પોતે વોરે છે સત્સંગ કોઈને નુકસાન નથી આપતો એટલે અહીં નિષ્કુળાનંદ સ્વામી કહે છે તેમ સત્સંગમાં કોઈ જન ગડબડ ગોટા વાળે। સ્વામીએ કેવો ગામઠી શબ્દ લખ્યો છે સત્સંગમાં કોઈ જણ ગડબડ ગોટા વાળે ગડબડ કર્યા કરે ગોટા વાળ્યા કરે કહેતા આપણે નહીં કહેતા ગડબડ ગોટા કરે છે એમ એટલે બધું કોઈની સાથે છેતરપિંડી ના તેન બધું ખૂણે ખાંચ કે બધી રીતે કોઈ પણ રીતે કોઈ જીવ જેટલું કપટ કરે છે ને એ પોતાની જાતને છેતરે છે સૌથી મોટામાં મોટું નુકસાન હોય તો પોતાની જાતને જે છેતરવી એનાથી મોટું કોઈ નુકસાન જ નથી અને જીવને પોતાની જાતને છેતરવાનું બહુ ગમે છે એને એવું લાગે હું બીજાને છેતરું છું પણ બીજો નથી છેતરાતો બીજાને શું છેતરાય ને બીજો તો કદાચ આપણે કાંઈ ખોટું કરતો હોય ને આપણને સાચું માની લેતો એમાં એને કાંઈ નુકસાન નથી પણ નુકસાન કોને છે આ પોતાને છે આપણે ડૉક્ટર નથી અને આપણે ડૉક્ટરની ડિગ્રી બનાવીને લઈ આવ્યા કોઈ યુનિવર્સિટીમાંથી અને પછી આપણે કોઈ હોસ્પિટલમાં કહીએ કે હું તો ડૉક્ટર છું કંઈ વાંધો નહીં ભાઈ ઓલા તો છેતરપિંડી કરીને તમને લઈ લે પણ આ કરે હું કમ્પાઉન્ડરમાં ના લે એવો એને આ કરે હું એને પાછી નોકરી છોડવી જ પડે અને પછી લાજ જઈએ બહુ જાય કે આ તો ખોટી ડિગ્રી બનાવીને આવ્યો તો એવું થાય માટે કહે છે એમ સત્સંગમાં કોઈ જન ગડબડ ગોટા વાળે
કહે નિષ્કુળ આનંદ કોઈ દંડ રખે તે જીવિત બાળેરે એ પોતાનું જીવન બરબાદ કરી રહ્યો છે. માટે સ્વામી કે જો સત્સંગમાં આપણે આવ્યા જ છે તો દિલથી આવે શ્રીજી મહારાજનું જે આપણને આદેશ છે એ પ્રમાણે સહજ રીતે એનું જીવન જીવવા માટેનો પ્રયત્ન કરીએ. જેટલું એ જીવન જીવવામાં ખામી રહેતી હોય એનું ઓળખીએ, ભગવાનને મોટા પુરુષ આગળ એને નિષ્કપટપણે કબૂલીએ, કબૂલીને એ જે રસ્તે ચલાવે એ રસ્તે એમના બળવરે ચાલી આ સત્સંગની અંદર અખંડ ડૂબીને મહારાજના સુખ સુધી પહોંચીએ એવું સ્વામી આપણને સાવધાનપણું આ પદ 44 અને 45 દરમિયાન આપે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.